ડીસા માર્કેટયાર્ડના ચેરમેન સામે રાજસ્થાનમાં ફરિયાદ નોંધાઈ. માર્કેટયાર્ડના ચેરમેન માવજી દેસાઈ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં ચેરમેન સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ. રાજસ્થાનના ઉદયપુર હિરનમગરી પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 970 મકાનો બનાવ્યા અને મટીરીયલવાળાઓને પૈસા ન આપતા ચેરમેન સામે કાર્યવાહી કરવામાં આવશે. 14 વેપારીઓ સાથે અંદાજીત 3 કરોડની છેતરપિંડી આચરી. વેપારીઓએ પૈસાની ઉઘરાણી કરતા ભાજપનો રોફ બતાવીને ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ સામે આ ફરિયાદ નોંધાઈ છે. ઉદયપુરમાં મગરી પોલીસ મથકે આ ફરિયાદ નોંધાઈ છે, જેમાં કેટલાક વેપારીઓને પૈસા ન ચૂકવીને ધમકી આપ્યા હોવાનો પણ આક્ષેપ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. સીએમ આવાસ યોજના હેઠળ 970 મકાનો બનાવવામાં આવ્યા હતા અને તેમાં કોન્ટ્રાક્ટરને 3 કરોડ રૂપિયા આપવાના બાકી રહ્યા છે. વધુ જાણકારી લઈશું સંવાદદાતા અતુલ ત્રિવેદી પાસેથી. અતુલ, જે માવજીભાઈ દેસાઈ સામે જે ફરિયાદ નોંધાઈ છે, શું આક્ષેપ છે ફરિયાદમાં મુખ્ય? ચોક્કસ નરેન્દ્રસિંહ, જે પ્રકારે આ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન છે માવજીભાઈ દેસાઈ, તેમની સામે જે રાજસ્થાનમાં છે એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે કેન્દ્ર સરકારના જે રાજીવ આવાસના જે મુખ્યમંત્રી સહાયના જે મકાનો હતા તેમને તેમની કંપની દ્વારા તેમને કોન્ટ્રાક્ટ અપાયો હતો અને આ કોન્ટ્રાક્ટનું કામ તેમને ચાલુ કર્યું હતું. ત્યારબાદ જે ત્યાંના વેપારીઓ છે તેમની પાસેથી તેમના મટીરિયલ પેટે જે માલ મટીરિયલ લીધો હતો અને તેમને અંદાજે 3 કરોડ જેટલા રૂપિયા ચૂકવ્યા ન હતા, જેને લઈને આ જે વેપારી છે તેમને રાજસ્થાન ના જે પોલીસ મથક છે ત્યાં માવજીભાઈ દેસાઈ સહિત અન્ય 5 લોકો સામે પણ ફરિયાદ નોંધાવી છે. આશરે 3 કરોડ જેટલા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને જેને લઈને આ સમગ્ર મામલો અત્યારે ટોક ઓફ ટાઉન બન્યો છે. નરેન્દ્રસિંહ, આભાર સમગ્ર જાણકારી બદલ. તો રાજસ્થાનના ઉદયપુર હિરનમગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ વિરુદ્ધ.